ટીશા સ્કાય ડાઇવિંગ માટે ગઈ નીચે આપેલ આલેખ સમય સેકન્ડમાં ના વિધેય તરીકે ટીશાની ઊંચાઈ મીટરમાં દર્શાવે છે અહીં આપેલ આલેખ જોઈએ આપણે જોઈ શકીએ છીએ કે શૂન્ય સમયે તેની ઊંચાઈ સાતસો મીટર છે અને પછી જેમ જેમ સમયમાં વધારો થાય છે એટલે કે જેમ જેમ જમણી તરફ જઈએ તેમ તેની ઊંચાઈ ઘટે છે તેની ઊંચાઈમાં ખૂબ ઝડપી દરે ઘટાડો થાય છે તેની ઉંચાઈના ઘટાડાનો દર જે છે તેનો ઢોળાવ ખૂબ જ વધુ છે જુઓ ઉપરથી કૂદ્યા પછી તે જયારે અહીં દસ સેકન્ડ પર પહોંચે છે ત્યારે જોઈ શકાય છે કે તેની ઊંચાઈના ઘટાડાનો દર ધીમો પડી જાય છે જુઓ ઉપરથી કૂદ્યા પછી તે જયારે અહીં દસ સેકન્ડ પર પહોંચે છે ત્યારે જોઈ શકાય છે તેની ઊંચાઈના ઘટાડાનો દર ધીમો પડી જાય છે જેમ જેમ સમય જતા જમણી તરફ જઈએ તેમ તેની ઉંચાઈ ઘટે જ છે પણ અહીં તેની ઊંચાઈના ઘટાડાનો દર ધીમો દેખાય છે અથવા કહી શકાય કે તેની ઊંચાઈમાં ઓછા ઋણ દરે ઘટાડો થાય છે અહીં તે વધુ ઋણ દેખાય છે પણ તેની સરખામણીએ અહીં ઓછો ઋણ દર છે તે સમજી શકાય છે કે અહીં તેણે પોતાનું પેરાશૂટ ખોલ્યું હશે આમ દસ સેકન્ડ પછી તે પોતાનું પેરાશૂટ ખોલે છે આમ તે શૂન્ય સેકન્ડ પર કૂદે છે અને દસ સેકન્ડ પછી પોતાનું પેરાશૂટ ખોલે છે હવે ફરીથી પ્રશ્ન જોઈએ કે તેઓ ખરેખર શું જાણવા માંગે છે અહીં કહ્યું છે કે નીચેનું વિધાન પૂર્ણ કરો ટીશાના કુદ્યા પછી ત્રણ સેકન્ડ થી આઠ સેકન્ડ વચ્ચે તેની ઊંચાઈમાં અંદાજે ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ ની સરેરાશ થી ઘટાડો થયો હવે આલેખમાં જુઓ કે ત્રણ સેકન્ડ અને આઠ સેકન્ડ ની વચ્ચે આમ ત્રણ સેકન્ડ પર સમય ત્રણ સેકન્ડ એટલે આપણે હવે એ જોવાનું છે કે એચ ઓફ થ્રી શું મળે ત્રણ સેકન્ડે તેની ઊંચાઈ કેટલી હોય આ લેખમાં જોઈને કહી શકાય કે ત્રણ સેકન્ડે તેની ઊંચાઈ અંદાજે કહીએ તો ત્રણ ઊંચાઈ છસો અને સાતસો ની વચ્ચે દેખાય છે એટલે કે તે લગભગ છસો પચાસ મીટર છે પ્રશ્નમાં કહ્યું છે કે ત્રણ સેકન્ડ અને આઠ સેકન્ડ ની વચ્ચે માટે હવે આઠ સેકન્ડ પર તેની ઊંચાઈ જોઈએ તો જુઓ કે તે અહી લગભગ ત્રણસો પચાસ અને ચારસોની વચ્ચે હોય તેવું લાગે છે માટે કહી શકાય કે આઠ સેકન્ડ પર તેની ઊંચાઈ આપણે તે અંદાજે બતાવી રહ્યા છીએ માટે અહીં પણ અંદાજ કિંમતની નિશાની કરીએ આમ તે અંદાજે ત્રણસો પંચોતેર મીટર જેવું દેખાય છે તો હવે તેના ફેરફારનો સરેરાશ દર શું હશે તેની ઊંચાઈમાં અંદાજીત સરેરાશ ઘટાડો થયો તે માટે પહેલા ફેરફારનો સરેરાશ દર શોધીએ તેને આપણે આ બે બિંદુઓને જોડતી રેખાના ઢાળ તરીકે જોઈ શકીએ આ રેખાનો ઢાળ એ તેના ફેરફારનો સરેરાશ દર હોય તો ચાલો તેના વિશે વિચારીએ ફેરફારનો સરેરાશ દર બરાબર તેની ઊંચાઈમાં ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર આ અંતરાલ માટે જુઓ કે આઠ સેકન્ડ પછી તેની ઊંચાઈમાં થયેલ ફેરફાર ઓછા ત્રણ સેકન્ડે તેની ઊંચાઈમાં થયેલ ફેરફાર અને સમયમાં ફેરફાર જે થશે આઠ સેકન્ડ તે આઠ સેકન્ડ પર પૂરું કરે છે ઓછા જ્યાંથી તેને શરૂ કર્યું તે સમય અથવા આપણે જે અંતરાલની વાત કરીએ છીએ તેની શરૂઆતનો સમય જે છે ત્રણ સેકન્ડ હવે એચ ઓફ એટ જે આપણે જાણીએ છીએ કે તે અંદાજે ત્રણસો પંચોતેર મીટર છે અને એચ ઓફ થ્રી જે છસો પચાસ મીટર છે અને આઠ ઓછા ત્રણ બરાબર પાંચ ફરીથી જાણી લો કે આ છે તેના ફેરફારનો સરેરાશ દર અંદાજીત ફેરફારનો સરેરાશ દર છેદમાં આ સમયગાળો જેમાં આપણે ત્રણ સેકન્ડ થી આઠ સેકન્ડ પર ગયા ત્યારે ઊંચાઈમાં એચ ઓફ થ્રી થી એચ ઓફ એટ જેટલો ફેરફાર થયો હવે ત્રણસો પંચોતેર ઓછા છસો પચાસ જો ત્રણસો પંચોતેર ઓછા છસો પંચોતેર હોય તો આપણને મળે માઇનસ ત્રણસો માટે જવાબ થશે આપણે છસો પંચોતેર બાદ કરવાના નથી પણ છસો પચાસ બાદ કરવાના છે માટે તેથી પચીસ વધુ બાદ કરવા પડે આમ તે મળે માઇનસ બસો પંચોતેર છેદમાં પાંચ ફરી એક વખત ચકાસી લઈએ ત્રણસો પંચોતેર વત્તા બસો પંચોતેર બરાબર છસો પચાસ હમ બરાબર છે હવે બસો પંચોતેર નો પાંચ વડે ભાગાકાર કરીએ પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ બાદ કરતા આપણને મળે બે ઉપરથી ઉતારીએ પાંચ ફરીથી પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ બાદ કરતા શેષ શૂન્ય આમ આપણો જવાબ થશે માઇનસ પંચાવન અને હવે એકમ જોઈએ ઊંચાઈ મીટરમાં છે આમ આ જે ભાગ છે તે મીટરમાં છે તેથી અહીં લખીએ મીટર પ્રતિ સેકન્ડ આમ તેની ઊંચાઈમાં થતા ફેરફારનો સરેરાશ દર છેદમાં આ પાંચ સેકન્ડ જે મળે માઇનસ પંચાવન મીટર માટે ખાલી જગ્યામાં ફક્ત લખી શકાય માઇનસ પંચાવન પણ તે વિશે વિચારીએ કે તે સાચું છે કે નહીં ટીશાના કૂદ્યા પછી ત્રણ સેકન્ડ થી આઠ સેકન્ડ વચ્ચે તેની ઊંચાઈમાં અંદાજે માઇનસ પંચાવન મીટર પ્રતિ સેકન્ડ ની સરેરાશ થી ઘટાડો થયો અહીં ઘટાડો શબ્દ મહત્વનો છે તેઓ કહે છે કે ઘટાડો થાય છે અને આ ઋણની નિશાની પણ ઘટાડો જ દર્શાવે છે આમ પંચાવન મીટર પ્રતિ સેકન્ડના દરે ઘટાડો થાય છે ઊંચાઈના છેદમાં સમયના ફેરફારનો સરેરાશ દર પંચાવન મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો સૂચવે છે માઇનસની નિશાની ઘટાડો જ દર્શાવે છે માટે આપણે કહી શકીએ કે પંચાવન મીટર પ્રતિ સેકન્ડના દરે ઘટાડો થયો છે તેથી આપણે અહીં ફક્ત પંચાવન જ લખીએ જો અહીં પ્રશ્નમાં એમ કહ્યું હોય કે ત્રણ સેકન્ડ થી આઠ સેકન્ડ માં એચમાં એટલે કે ઊંચાઈમાં થતા ફેરફારનો સરેરાશ દર ફેરફારનો સરેરાશ દર જો આમ પૂછ્યું હોય તો કહી શકાય કે માઇનસ પંચાવન મીટર પ્રતિ સેકન્ડ પણ જયારે એમ કહ્યું હોય કે ઊંચાઈમાં ઘટાડો થયો ત્યારે આ માઇનસની નિશાની દર્શાવવાની જરૂર નથી કારણ કે તે પંચાવન મીટર પ્રતિ સેકન્ડના દરે ઘટાડો જ દર્શાવે છે આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે